પંચમહાલ જિલ્લાના ગોધરા રેન્જના આઈજીપી અને એલસીબી પોલીસ દ્વારા લૂંટ કરતી ગેંગના બે સાગરિતોને ઝડપી પાડ્યા હતા. આ ગેંગના પંચમહાલ સહિત વડોદરા, દાહોદ, છોટાઉદેપુરમાં પણ ગુના નોંધાયેલા છે. આ બંને સાગરિતો પાસે સાથે રૂપિયા 94,200 નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ટોળકીમાં લગભગ 6-8 જેટલા સભ્યો છે અને એમાંથી બે સભ્યો છે એ મોટરસાઇકલ સાથે, ચોરીની મોટરસાઇકલ સાથે પકડી આવેલા, જેની પાસેથી લગભગ 94,000 જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો. આ લોકોની ઇન્ટ્રોગેશન દરમિયાન અત્યારે હાલમાં ટોટલ 8 ગુનાઓના ભેદ ઉકલેલા છે, જેમાં ગોધરા જિલ્લાના 4 ગુના છે, ગોધરા એ ડિવિઝનના 2, ગોધરા તાલુકાનો 1 અને હાલોલ ટાઉનનો 1 છે. ત્યારબાદ દેવગઢ બારિયાના 2 ગુનાનો ડિટેક્શન થયેલું છે, પાનવડનું 1 ડિટેક્શન થયેલું છે પાનવડ પોલીસ સ્ટેશનનું, અને વડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનના 1 ગુનાનો ભેદ ઉકેલાયો છે. તાલુકાના છે અને બધા એકબીજાના સગા થાય છે. આ લોકોની જે સોનીને મુદ્દામાલ આપતા હતા એ સોનીને પણ નામ ખુલી ગયું છે અને એની પણ અટક થઈ ગઈ છે. કેવી રીતે ચોરી કરતા હતા આ લોકો? કટરથી જ જે અનયુઝુઅલ વેઝ હોય છે ઘરમાં ઘૂસવાના, અને એની અંદર ઘરફોડની જ એમની એમો છે મોટાભાગની.